નમસ્તે વાલા વિદ્યાર્થીઓ ફિનિક્સ એજ્યુકેશન હબની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ધોરણ દસ ચેપ્ટર નંબર પંદર આપણું પર્યાવરણના સમગ્ર ચેપ્ટર પીપીટી ફાઇલ સાથે આપણે રિવિઝન કરશું ભણશું જો તમે હજી ચેનલ આપણી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરેક ધોરણના દરેક નવા નવા ટોપિકના વિડીયોઝ તમને મળે ચેપ્ટર નંબર પંદર આપણું પર્યાવરણ ની અંદર આપણે સૌ પ્રથમ આપણી જે ફાઇલ છે એટલે કે પર્યાવરણ જે બેઝિક રીતે એનું ટાઇટલ છે જે ટાઇટલ આપણે જોયું કે ટાઇટલ છે આપણું પર્યાવરણ એ બેઝિક ટાઇટલ આપણે પહેલાં સમજવાની કોશિશ કરશું તો પર્યાવરણ એટલે શું હવે જે ડેફિનેશન તમે અત્યાર સુધી પર્યાવરણની જે ડેફિનેશન તમે અત્યાર સુધી ભણતા હતા એ ડેફિનેશન એ વ્યાખ્યા અહીં નથી લખવાની અહીંયા પુસ્તકની વ્યાખ્યા જે તમારા ધોરણ દસના વિજ્ઞાનના પુસ્તકમાં છે એ જ વ્યાખ્યા લખવી પડે તે માટે એ જ ડેફિનેશન આની અંદર આપણે જોશું પર્યાવરણ એટલે આમ સામાન્ય રીતે જોઈએ તો આપણી આસપાસનું આવરણ એટલે પર્યાવરણ એવું આપણે અત્યાર સુધી ભણતા હતા પણ અહીંયા વ્યાખ્યા કંઈક આવી છે કે વનસ્પતિઓ પ્રાણીઓ અને માનવજાત સહિત વનસ્પતિઓ એટલે સમગ્ર વનસ્પતિ જગત પ્રાણીઓ સમગ્ર પ્રાણી જગત આમ તો પ્રાણીઓ ન આપણો સમાવેશ થાય પણ માનવજાત અલગથી અહીંયા દર્શાવી છે વનસ્પતિઓ પ્રાણીઓ અને સહિત તમામ સજીવો એટલે સમગ્ર સજીવ સૃષ્ટિ અને તેમની સાથે સંકળાયેલું તેમની સાથે રહેતું તેમની સાથે ભૌતિક રીતના સંકળાયેલું સમગ્ર પરિસય સમગ્ર વાતાવરણ આવરણ એને આપણે શું કહેશું પર્યાવરણ આ ડેફિનેશન તમારે અહીંયા કમ્પ્લીટ કરવાની છે વનસ્પતિઓ પ્રાણીઓ અને માનવજાત સહિત તમામ સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે આ વ્યાખ્યાની અંદર તમે જુઓ તો તમામ વનસ્પતિઓ અને પ્રાણીઓ કે જે પર્યાવરણમાં જન્મ્યા છે રહે છે અને તેને અનુકૂલિત થાય છે એવું આપણને આ વ્યાખ્યાની અંદર સ્પષ્ટ રીતના કહેવામાં આવે છે તો આ આપણી ડેફિનેશન તમારે આ ડેફિનેશન લખવાની છે પર્યાવરણ એટલે શું ઓકે એની પછીની સ્લાઇડ જોઈ તો તમારે આવે છે ન્યૂસન તંત્ર કોને કશું ન્યુસન તંત્ર તો જે વિસ્તાર કે જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા કરી જૈવિક અને અજૈવિક એની વિશે પાછા આપણે શીખવું પડશે એની વિશે યાદ કરવું પડશે એની વિશે ભણવું પડશે એ આપણે જોશું પણ જે વિસ્તાર કે જ્યાં જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એ પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા કોઈ પ્રશ્નનો જ્યારે આપણે પ્રશ્ન અને જવાબ એમ શબ્દ બોલે એમ કોઈ ક્રિયાની સામે એની પ્રતિક્રિયા શબ્દ એની પ્રતિક્રિયા મળે કુદરતમાં સમતુલા જાળવે તેને ન્યુસન તંત્ર કહેશું અને ન્યુસન તંત્રના જેમ આપણે આ મૂળ ભાગ જૈવિક અને અજૈવિક ઘટકો જે આપણે સમજવાના છે એ આપણે આગળની સ્લાઇડમાં જોશું કે જૈવિક ઘટકો જેને ન ખ્યાલ હોય કે જૈવિક ઘટકો કોને કહેવાય અને અજૈવિક ઘટકો ન કોને કહેવાય તો આ બંને બાબત આપણે ખાસ સમજવાની રહેશે કેમકે આ બે બાબત તમારે મૂળ બાબત છે પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક તમને થોડીક સામાન્ય કેમ કે તમને ડેફિનેશન ગળે ઉતરી જાય જૈવિક એટલે જીવ તમામ પ્રકારના જીવને આપણે જૈવિક ઘટકો કહીશું જેમાં જીવ છે જે સજીવ છે એને આપણે કેવા કહીશું જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે જે જીવ નથી પણ જીવ માટે જરૂરી છે જેમ કે તાપમાન હવા પાણી પર્વત નદી આ બધી બાબત જે જીવ નથી પણ જીવ માટે જરૂરી છે એવી કુદરતી બાબતને આપણે કહેશું અજૈવિક ઘટકો હવે તમને ખ્યાલ આવતું જતો છે કે જૈવિક અને જૈવિક કોને કહેશું તો આ જે જૈવિક ઘટકો એટલે તમામ જીવો અને અજૈવિક ઘટકો એટલે જીવ માટે જરૂરી છે એ આ બંને વચ્ચે જે ક્રિયા પ્રતિક્રિયા થાય જેમ કે શ્વાસવાસની ક્રિયા એ ક્રિયાની પ્રતિક્રિયા જ થાય તમે ઓક્સિજન લ્યો છો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢો છો આ ક્રિયા સામે પ્રતિક્રિયા થઈ તો આ જૈવિક અને અજૈવિક ઘટો વચ્ચે જે પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે તેની કુદરતમાં જે સમતુલા જળવાય છે ને એ સમતુલા જે જગ્યાએ જળવાય છે ને એને આપણે કહીશું ન્યુસન તંત્ર જે આપણે બધા હવે ન્યુસન તંત્રના મૂળ બે પ્રકાર પડે એક કુદરતી ન્યુસન તંત્ર અને એક કૃત્રિમ ન્યુસન તંત્ર સિમ્પલ શબ્દ ઉપરથી ખ્યાલ આવે કુદરતી જે જાતે બનેલું હોય જાતિ ક્રિએટ થયેલું હોય એને કહેશું કુદરતી કૃત્રિમ જે આપણે પોતે માનવે બનાવેલું હોય કુદરતી આ તમને ઉદાહરણ આપવું આની ડેફિનેશન ખાસ જરૂરી હોતી નથી ઉદાહરણ ખાસ હોય એટલે તમને યાદ આવી જાય કે સરોવર તળાવ જંગલ એ વસ્તુ માણસ બનાવવા માણસ આની સંરક્ષણ કરી શકે માણસ આને જાળવી શકે માણસ આની ચોખ્ખાઈ રાખી શકે સ્વચ્છ રાખી શકે પણ બનાવી શકે નહીં તો બને કૃત્રિમ ન્યુસ તંત્ર ખેતર વાડી બગીચા માછલી ઘર આ દરેક વસ્તુ આપણે પોતે બનાવી છે તો તમે જુઓ તો સરોવરમાં કેટલા જીવો સરોવરમાં રહે છે એક નાનકડું સરોવર હોય તેમાં કેટલા જલચર જીવો રહેતા હોય એક તળાવ હોય એ એનું તંત્ર છે એક તળાવ હોય તેમાં કેટલા બધા જ જલચર પ્રાણીઓ રહેતા હોય જલચર નાના જીવો રહેતા હોય માછલા માછલી આ બધા કેટલા પ્રમાણમાં કેટલા બધા જીવોને રહેતા હોય જંગલ છે એક ગાઢ જંગલ હોય તેમાં નાના મોટા થઈને તમે જુઓ તો કેટલા પ્રાણીઓ કેટલા પક્ષીઓ કેટલી બધી વનસ્પતિઓ અલગ અલગ પ્રકારની રહેતી હોય તો આ એક ન્યૂસન તંત્ર છે જે કુદરતે બનાવેલું છે એ રીતના ખેતર તેમાં આપણે જે કાંઈ વાવી જે કાંઈ વનસ્પતિઓ વાવી એની વનસ્પતિઓમાં પણ કેટલા બધા જીવો ને ખેતરમાં રહેતા હોય એવી રીતના વાડી હોય બગીચા હોય માછલી ઘર હોય તો આ બધા ન્યૂસન તંત્ર છે એટલે તંત્રના મૂળ પ્રકાર બે એક કુદરતી ન્યૂસન તંત્ર અને એક કૃત્રિમ નિવસન તંત્ર ઉદાહરણ ખાસ યાદ રાખવા છે ન્યૂસન તંત્રના સામાન્ય પ્રકારો જોયા તમને ન્યૂસન તંત્રના પ્રકારો પૂછે તો કયા લખવાના કુદરતી અને કૃત્રિમ પણ તમને ન્યૂસન તંત્રના ઘટકો પૂછે તો તમારે લખવાના જૈવિક ઘટકો અને અજૈવિક ઘટક જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકોને અજૈવિક ઘટકો આગલી સાઈડમાં તો કોને કહેશું જૈવિક ઘટકો તો ન્યુસન તંત્રમાંના સજીવોનો જે સમાવેશ થાય સમગ્ર ન્યુસન તંત્રના જે જે સજીવો છે આ બધા સજીવોને આપણે કહેશું જૈવિક ઘટકો તો આ સજીવો જૈવિક ઘટકો છે તો આ સજીવોના પર્યાવરણની દ્રષ્ટિએ કઈ ભાગ પડે કે હા ત્રણ ભાગ પડે આ બહુ મહત્વનો પ્રશ્ન છે ચેપ્ટર માટે ખૂબ મહત્વનો મુદ્દો છે ખાસ ધ્યાન રાખજો એક ભાગ પડે ઉત્પાદક એક ઉપભોક્તા અને વિઘટકો લગભગ વિજ્ઞાનમાં આ ત્રણેય શબ્દ તમે પહેલીવાર સાંભળ્યા હશે નહીં કારણ કે અમુક ધોરણમાં તમારા આવતા પણ આ શબ્દ એટલી વાર કાન્ય નથી પડ્યા તમને ડાયરેક્ટ શબ્દ ખ્યાલ આવી જાય એટલે ત્રણ બાબત આપણે ખાસ સમજવાની છે કોને કહેશું ઉત્પાદક કોને કહેશું ઉપભોક્તા અને કોને કહેશું વિઘટકો પહેલાં જૈવિક ઘટકો એટલે તમામ પ્રકારના સજીવો કેટલા પ્રકાર ત્રણ પ્રકાર જૈવિક ઘટકો પડે ઉત્પાદક ઉપભોક્તા અને વિઘટકો હવે આપણે જોઈએ આ ત્રણેયની ડેફિનેશન ત્રણેયની બાબત પેલી આપણે જોઈએ ઉત્પાદક કોને ઉત્પાદક કહેશું જે સજીવો પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે એટલે કે પોતાનો ખોરાક સ્વ રીતના જાતે બનાવી શકે સ્વ રીતના બનાવી શકે સ્વયં પોષણ પદ્ધતિમાં આવતા તમામ પ્રકારના સજીવોને આપણે કેવા કહેશું જૈવિક ઘટકોની અંદર આવેલા ઉત્પાદકો જે સ્વયં પોષી સજીવો છે જેમ કે લીલી વનસ્પતિ તમામ જૈવિક ઘટકમાં આવે લીલી વનસ્પતિ સ્વયં પોષી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ક્લોરોફિલ જેને આપણે કહીશું ક્લોરોફિલ નથી ક્લોરોફિલ જે માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં હોય છે પ્રાણી કોષમાં હોતું નથી ઓકે ત્યારબાદ ઉપભોક્તા કોને કહેશું ખોરાક માટે અન્ય સજીવો ઉપર આધાર રાખીએ એટલે કે આપણે બધા આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ આમ આમ તો આપણે મિશ્રહારી છે પ્રાણી ઉપર પણ આધાર રાખીએ છીએ આમ દરેક પ્રાણી બીજા પ્રાણી ઉપર કોઈ માનવ બીજા અન્ય વનસ્પતિ ઉપર અન્ય પ્રાણી ઉપર કોઈ અન્ય ઉપર જ્યારે પરપોષી પોષણ પદ્ધતિ જે હોય ને એ બધા કેમાં આવશે ઉપભોક્તાની અંદર આવશે મુખ્યત્વે તમામ પ્રકારના પ્રાણીઓ આના ઉદાહરણ છે અને વિઘટકો વિઘટકો કોને કહેશું વિઘટકોનું કામ સજીવ સૃષ્ટિને સ્વચ્છ રાખવાનું છે યાદ રાખજો સજીવ સૃષ્ટિને જો સ્વચ્છ કોઈ રાખતું હોય સજીવ સૃષ્ટિનો જે કચરો કોઈ જો હલ કરતું હોય તો એ કોણ છે વિઘટકો હા વિઘટકો સજીવ સૃષ્ટિને સ્વચ્છ રાખે છે કઈ રીતે સમજશું પહેલાં વિઘટકો એટલે શું મોટે ભાગે વિઘટકોની અંદર આવે છે બેક્ટેરિયા અને ફૂગ મોટે ભાગે સેન્દ્રિય પદાર્થોમાંથી પોતાનો સેન્દ્રિય પદાર્થો એટલે કે એવો સેન્દ્રિય કચરો જેમ કે ખેતીનો મોટાભાગે કચરો હોય એની અંદર વિઘટકો પોતાનો સાવ સૂક્ષ્મ ખોરાક એની અંદર તે મેળવી રહે છે જેમ કે મૃત પ્રાણી હોય તો પણ સડે સેન્દ્રિય એટલે સડેલો નકામાં કચરા હોય મૃત છોડ હોય સુકાઈ ગયેલો છોડ હોય મૃત પ્રાણી કોઈ સડી ગયેલું હોય કોઈ આપણી આજુબાજુ કોઈ પ્રાણી જ્યારે મૃત્યુ પામે છે એટલે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એ દુર્ગંધ આવે છે તો આ દુર્ગંધને પછી જો અમુક દિવસ પછી દુર્ગંધ નહીં આવે તો દુર્ગંધને સાફ સફાઈ કોને કરી આ આ જે પ્રાણી સડી જ મૃત થઈ ગયું એને ખાય કોઈ કોણ ગયું તો એને ખાવાવાળા છે મિત્રો વિઘટકો કોણ ખાવાવાળા છે વિઘટકો એટલે આ વિઘટકો ખાસ આખા વિઘટકો જે ટૂંકમાં તમામ વિઘટકોનો જે સમૂહ છે વિઘટકોનો સમૂહ સજીવ સૃષ્ટિને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે સૂક્ષ્મ છે દેખાતા નથી જેમ કે બેક્ટેરિયાનું સૂક્ષ્મ જીવ છે એક કોષીય છે પણ તેનું કાર્ય બહુ મહત્વનું છે આમ ત્રણ બાબત આપણે જોઈએ ઉત્પાદક ઉપભોક્તા અને વિઘટક તો ફરીથી થોડુંક રિવિઝન રિવિઝન સાથે રિવિઝન એટલે કે ન્યુસન તંત્ર ન્યુસન તંત્રના મુખ્ય મૂળ બે પ્રકાર કુદરતી અને કૃત્રિમ એના ભાગો જોઈએ નિવસન તંત્રના ઘટકો એમાં બે જૈવિક અને અજૈવિક જૈવિક ઘટકના ત્રણ ભાગ ઉત્પાદક ઉપભોક્તા અને વિઘટક હવે આપણે જોઈએ આગલી સ્લાઇડ અજૈવિક ઘટકો ભાઈ અજૈવિક ઘટકો કોને કે શું તો જે જીવ નથી પણ જીવ માટે દરેક સજીવ માટે જરૂરી છે તેના ત્રણ પ્રકારના ભાગ પાડ્યા છે અજૈવિક ઘટકોમાં આપણે એક અકાર્બનિક પદાર્થો હોય જેમ કે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન કેલ્શિયમ આ બધા આ બધા વગેરે હોય આ બધાના સંયોજનો પણ એની અંદર આવી જાય આ બધાના અંદરો અંદર બનતા જે સંયોજનો હોય એ પણ એની અંદર આ બધા અકાર્બનિક પદાર્થો એ વિગતો આ બધું આપણા માટે જરૂરી છે નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન કેલ્શિયમ એવી રીતના કાર્બનિક પદાર્થો જેમ કે સંયોજન કાર્બનિક પદાર્થોના અલગ અલગ સંયોજનો આમ પ્રોટીન ન્યુક્લિક એસિડ કાર્બોહાઈડ્રેટ્સ આ વગેરેના બધા સંયોજન એ પણ આપણા માટે જરૂરી છે અને મુખ્ય મહત્ત્વનું છે આબોહવાકીય પરિબળો જેમ કે સૂર્યપ્રકાશ પા હવા પાણી તાપમાન આ બધું જરૂરી છે તો આમ અજૈવિક ઘટકોના મુખ્ય તમે જુઓ તો ત્રણ ભાગ પડશે અકાર્બનિક પદાર્થો કાર્બનિક પદાર્થો અને આબો આબોહવાકીય પરિબળો ત્રણ ત્રણ એના તમારું ઉદાહરણ ખાત આ બધા અજૈવિક પણ જીવ માટે દરેક સજીવ માટે આ દરેક બાબત જરૂરી છે તમે આ જો અકાર્બનિક પદાર્થો કાર્બનિક પદાર્થોના સંયોજનો જોવે અને આબોહવાકીય પરિબળો સૂર્યપ્રકાશ હવા પાણી આ દરેક આપણા માટે ખૂબ તાપમાન જમીન આ દરેક આપણા માટે ખૂબ મહત્વનું છે તો આ વાત થઈ અજૈવિક ઘટકોની જેના પણ ત્રણ ભાગ પડે છે અકાર્બનિક પદાર્થો કાર્બનિક પદાર્થો અને આબોહવાકીય પરિબળો ઓકે નેક્સ્ટ નેક્સ્ટલાઇડ હવે આપણે નવો ટોપિક આહાર શૃંખલા પર્યાવરણની અંદર મહત્ત્વનો ટોપિક આહાર શૃંખલા તમે આહાર કડી વિશે ભણી ગયા હશો તમે આહાર કડીમાં એવા ઉદાહરણ ભણી ગયા હશો જે આમાં તમને દેખાઈ રહ્યા છે લીલી વનસ્પતિ હરણ સિંહ પછી ઘાસ તીડ દેડકો સાપ સમડી આ બધું તમે ભણી ગયા હશો પણ આહાર શૃંખલા આ શબ્દ તમારા માટે નવો છે તો કડી અને શૃંખલામાં બહુ જાજો તફાવત નથી જોઈએ આપણે આહાર શૃંખલા અનુગામી પોષક સ્તર અનુગામી એટલે કે જેની ઉપર રહેલા સજીવોની ઘટના બને છે આ સ્થાનાંતરણની ઘટનાને કહેશું આપણે આહાર શૃંખલા અનુગામી પોષક છે તો ડેફિનેશન તો ચોપડીની જ લખવાની છે કોઈ ઘરનું લખવાનું નથી અનુગામી પોષક સ્તર ઉપર રહેલા સજીવોની શ્રેણી દ્વારા શ્રેણી એટલે એક શ્રેણી જેમ કે એક શ્રેણીના વનસ્પતિ આવી જાય શ્રેણી તમને હું સામાન્ય સમજાવું તો ઘાસને મત તીડ ખાતા હોય બીજા ઘાસ ઘાસને ઘાસને કોણ કોણ ખાય એ બધા એની અંદર આવે તીડને દેડકા ખાતા હોય તો બીજા તીડને કોણ કોણ ખાય એ બધા એની અંદર આવે દેડકાને સાપ ખાતા હોય તો બીજા પનો ખોરાક કોણ કોણ બને તો એ બધું એની અંદર આવતો એ આખી શ્રેણી બને છે તો આવા શ્રેણી દ્વારા જે ઉર્જાનું સ્થાનાંતર કેમકે એકબીજામાંથી પોષણ મેળવી હુકામ પોષણ મેળવી તો મૂળ તો એ બાબતમાં રહેલી છે ઉર્જા તો ઉર્જાના કારણે જ આપણે પોષણ મેળવીએ છે એટલે વાત છે પોષણની એટલે કે ઉર્જાને આ ઉર્જાનું જે સ્થાનાંતર થાય છે તેને આપણે કહીશું આહાર શૃંખલા જેમ કે લીલી વનસ્પતિ જેને હરણ ખાય હરણને સિંહ ખાય ઘાસ તીડ ખાય દેડકો ખાય સાપ ખાય સાપને સમડી ખાય ઘાસને તીડ તીડને દેડકો દેડકાને સાપ સાપને સમડી એવી રીતના જલીય વનસ્પતિ એમાં નાની જલી જલીય જીવાત હોય એને નાની માછલી ખાય નાની માછલીને બગલો ખાય તો આ પ્રમાણે આ છેલ્લે આ બધાની છેલ્લે એક વસ્તુ નોર્મલ આવે છેલ્લે પોષક આખું એનું શૃંખલા પૂરી થાય ને છેલ્લે જે હોયદું હોય એને કોણ ખાય તો એને વિઘટકો ખાય કોણ ખાય વિઘટકો છેલ્લે જે વધે એને વિઘટકો તે ખાય ખાય ને ખાય એટલે આ તમારે ખાસ આહાર શૃંખલા આહાર શૃંખલાની તમારે ડેફિનેશન અને એના પોષક તત્વીય સંબંધના ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના રહેશે ઓકે તો આહાર શૃંખલાની વાત આ થઈ ગઈ હવે વાત કરીએ આહાર ઝાડ તો સાહેબ આ શૃંખલાને ઝાડમાં શું સફાવત ડેફિનેશન જોશો એટલે તમને તફાવત ખ્યાલ આવી જાય ઓલામાં આપણે જોયું કે આખી શ્રેણી અનુગામીને પોષક તને અને એ ઉર્જાનું સ્થાનાંતર કરે ઝાડ એટલે તંત્રમાં કાર્યરત વિવિધ પોષક સ્તરો જે પોષક સ્તરો છે એની સાથે સંકળાયેલ વિવિધ આહાર શૃંખલાનું આંતરિક જોડાણ થતું હોય તમે કહો સાહેબ કઈ રીતના હું તમને સિમ્પલ ઉદાહરણ આપું દેડકો અને ઉંદર આ બેયને કોણ ખાય સાપ ખાય તો આવી રીતના એક પ્રાણી બીજા પાંચ જગ્યાએથી પોતાનું ઉર્જાનું સ્થાનાંતર કરી શકતું હોય એટલે એ આખું એક ઝૂમખું બને એ આખી એક ઝાડ બને ખ્યાલ આવે છે સિંહ તો માત્ર હરણને ખાય નહીં સિંહ એની એનાથી નાના દરેક પ્રાણીઓને ખાય છે એક શાકાહારી મિશ્રાહારીનો શિકાર બને છે ઘણા બધા શાકાહારી પ્રાણીઓ છે જે મિશ્રાહારીના શિકાર બને છે ઘણા બધા મિશ્રાહારી છે જે માંસાહારીના શિકાર બને છે આમ એક પ્રાણી બીજા પાંચ છ પ્રાણીને પોતાનું પોષક સ્તર પોતાના ઉર્જાનું કાર્યક્ષેત્ર બનાવતું હોય આ સમગ્ર કાર્યક્ષેત્ર એક ઝાડું બને છે જેને કહેશું આહાર ઝાડ આંતરિક જોડાણથી આ શાખાયુક્ત શૃંખલાને એક ઝાળીરૂપ જે રત્ના બને ને આ રત્નાને કહેશું મિત્રો આપણે આહાર ઝાડ રત્નાને શું કહેશું આપણે આહાર ઝાળ એટલે આ બે બાબત તમારા માટે ખૂબ મહત્ત્વની છે આહાર શૃંખલા એની ડેફિનેશન અને ત્યારબાદ આહાર ઝાડ એની ડેફિનેશન અને સામાન્ય બાબત એ તે તમારે મહત્ત્વની છે અને હવે આપણે જોઈએ પોષક સ્તર તો પોષક તત્વ બે ડેફિનેશનમાં પોષક તત્વનો ઉલ્લેખ થયો જ છે આપણે ભણી જ ગયા છીએ પણ પાઠની અંદર એક ટોપિક અલગ છે એટલે આપણે ટોપિક વાઇઝ લીધો પોષક સ્તર એટલે શું લીલી વનસ્પતિને કોણ ખાય તીડ તો તીડનું પોષક સ્તર તમને ખ્યાલ આવી ગયું તીડને કોણ ખાય દેડકો દેડકાનું પોષક સ્તર તમને ખ્યાલ આવી ગયું પણ આ પોષક સ્તરના વિભાગ પાડેલા છે જેમ કે પહેલો વિભાગ હોય જેમ કે હંમેશા લીલી વનસ્પતિ એટલે કે જે સ્વયંપોષી પોષણ પદ્ધતિ છે એટલે ઘાસ એને આપણે શું કહેશું ઉત્પાદક હવે યાદ રાખવાનું છે આ ખાસ આમાં બહુ બાળકો અટવાઈ જાય છે અહીંયા અટવાઈ જાય આ બધું યાદ હોય પણ તમને એમ પૂછે દ્વિતીય ઉપભોગી નીચે એમાંથી કયો તો વિચારમાં પડેલા આમાં કયો હશે ઉત્પાદક હંમેશા પેલું હોય ને પ્રથમ અથવા યાદ રાખો તો જે સ્વયં પોષી હોય હરિત દ્રવ્ય એટલે કે વનસ્પતિ હોય મોટે ભાગે વનસ્પતિ આવે એ વનસ્પતિ ઉત્પાદકમાં આવે પછી વનસ્પતિને જે કહે ને એ પ્રાથમિક ઉપભોગી કહેવાય પ્રાથમિક એટલે પ્રથમ પછી એની પછી દેડકો છે ને એ દ્વિતીય કહેવાય તો દેડકાને કોણ ખાય સાપ તો સાપ તૃતીય કહેવાય સાપને કોણ ખાય તો મોર તો મોર ચતુર્થ ઉપભોગી કહેવાય આમ આખી શૃંખલા બને હવે આપણે દેડકો છે ને તરત તૃતીય ઉપભોગી લખી નાખીએ આપણને એવી રીતના ખબર પડે કે ઘાસ છે ને એ ઉપભોગીમાં ન આવે ઉપભોગી તો અહીંથી શરૂ થયું આ ઉપભોગીનો પ્રકાર પડ્યો ઘાસ તો શું હતું ઉત્પાદક જ હતું એ આપણને ત્યારે ખબર પડે એટલે આ એક ખાસ તમારે યાદ રાખવાનું છે પોષણનું આખું અલગથી સ્લાઇડ મૂકવાનું કારણ આ હતું આહાર શૃંખલાના વિવિધ ચરણ કે કડી જ્યાં ખોરાકનું સ્થાનાંતર થાય દરેક કડીને આપણે શું કહેશું મિત્રો પોષક સ્તર બહુ સિમ્પલ અને સાદી ડેફિનેશન છે પણ તમારા ઉદાહરણને એમાં ખાસ કરીને તમને એમસીક્યુમાં પૂછાય છે તમને આવી રીતના શૃંખલા આપીને એમ કે સાપ છે એ કેટલામાં ઉપભોગી છે પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ ઘણી વાર આપણે એક બે ત્રણ ચાર કરીને ચોકડો ચતુર્થમાં ટીક કરીને આવીને આપણને એમ થાય એક માર્ક રોકડો એક માર્ક રોકડો ન આવે એમાં એક માર્ક તમારો ગયો હો એટલે આવી ઉતાવળ કરવાની નહીં આ ખાસ નાની નાની વસ્તુ આની અંદર સમજો હવે એક નવો ટૉપિક પાછો આ ચેપ્ટરનો જૈવિક વિશાલનનો ટોપિક જૈવિક વિશાલન બહુ મસ્ત અને મહત્વનો ટોપિક છે પ્રત્યેક અનુગામી કે જેની ઉપર પ્રાણીઓ આધાર રાખે છે પોષક માટે એવા અનુગામી પોષક પોષકના સજીવોમાં જ્યારે ધીમે ધીમે ઝેરી જેવ અવિઘટનીય રસાયણોમાં સંચય થવાની ઘટનાને જૈવિક વિચાલન કરે વિજ્ઞાનમાં કોઈ પણ ડેફિનેશન વાંચો ને એટલે પેલા ટપ્પો જ ન પડે એટલે આ હું પણ એ ડેફિનેશન તમે જ્યારે સમજો ને તો એ ડેફિનેશન તમારા માટે સાવ સૈલી થઈ જાય અને સાયન્સની અંદર ડેફિનેશન તો બેઠે બેઠી જ લખવી પડે એમાં પોતાના ઘરનું ચાલે નહીં એટલે ડેફિનેશન સમજી તો યાદ રહે ગોખવાથી સાયન્સ યાદ રહેતું નથી પ્રત્યેક અનુગામી એ તમને ખ્યાલ આવી ગયો આગળનો પોષક સ્થળ આ સજીવમાં જ્યારે ધીમે ધીમે ઝેરી જેવ જેવ અવઘ વિઘટની જેનું વિઘટન થતું નથી એવી બાબતો જે ઝેરી છે એ પ્રાણીના શરીરમાં કોઈ પણ જેમ કે એક તળાવ છે તળાવમાં ઝેરી ગેસ છે હવે એ તળાવનું પાણી કોઈ હરણે પીધું અને એ હરણની અંદર એ જે ઝેરી તત્વો છે એ ગયા ખ્યાલ આવે છે ઈ હરણની અંદર ઝેરી તત્વો ગયા હવે ઈ હરણને સિંહ ખાશે કેમ કે સિંહ ભાઈ એનો પોષક સ્તર છે એમાંથી ઉર્જા મેળવવાની છે એટલે જેવું હરણને સિંહ ખાધું ઈ હરણનું પોષક તત્વ અને જે હરણની અંદર ઝેરીક તત્વો છે એ ક્યાં ગયા સિંહ સિંહ પાસે ગયા ખ્યાલ આવે છે આમ જ્યારે આ જૈવિક ઝેરી જેવા વિગતની રસાયણોમાં સંચય થાય સંચય થાય એકમાંથી બીજામાં રૂપાંતર થાય ઉર્જામાં રૂપાંતર થાય આ ઘટના એટલી ઝેરી બને કે જેના કારણે જૈવિક વિશાલનની એક આખી પ્રક્રિયા ઊભી થાય તમને થોડાક એના કારણો ઉપર સમજાવો એટલે તમને વધુ ખ્યાલ આવે એક મેં સિમ્પલ અહીંયા મારી રીતે મેં આખું બનાવીને લખ્યું છે જેમ કે આહાર જંતુનાશક દવાનો છંટકાવ થાય જંતુનાશક દવાઓ પ્રાણીઓ માટે ખૂબ નુકસાનકારક છે હવે વરસાદ વરસાદના કારણે એ જે જમીનનું પાણી છે એ વરસાદના કારણે એ પાણી જમીનમાં ઉતરે પછી પાણી સાથે હોય ને એ અમુક જમીનમાં ઉતરે જાય અમુક પાણી સાથે વહીને એ જંતુનાશક દવાઓ ક્યાં જાય પાણીમાં જાય એ પ્રાણીઓને એ જે પાણી છે જે જળાશયોમાં છે એ પ્રાણીઓ પાણી પીછે વનસ્પતિઓની અંદર જશે અને એ વનસ્પતિઓની પ્રાણીઓને પાછા આહાર શૃંખલામાં છે એ વનસ્પતિને કોઈ તીડ કહે એ પ્રાણીઓનો કોઈ બીજા પ્રાણીઓ કહે તો આવી રીતના સમગ્ર આહાર શૃંખલાને અસર થશે એક સામાન્ય જંતુનાશક દવાના સંટકાવથી જંતુનાશક દવાનો અત્યારે કેટલો બધો સંટકાવ થાય છે એ મારા કહેવાની જરૂર નથી તો એક જંતુનાશક દવાથી જો આટલી બધી અસર થતી હોય તો આવી રીતના તો ઘણી બધી જૈવિક વિશાલનની વિશાલન એટલે કે વિષ છે જે જૈવ જીવો ઉપર અસર કરે છે એવી એક આખી પ્રક્રિયા છે જેને જૈવિક જૈવિક વિશાલન પ્રક્રિયા તમારા પાઠ માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે અને તમારા ડેફિનેશન અને આવી રીતના કારણો સહિત ઉદાહરણ સહિત તમારે યાદ રાખવાનું છે હવે જો આપણે નવો ટોપિક એટલે ઓઝોન થોડુંક હું સામાન્ય રીતના તમને એમ લાગતું હશે સાહેબ સ્પીડમાં રહેશે પણ આપણે રિવિઝન કરી રહ્યા છીએ તમે આ પાઠ ઓલરેડી ભણી ગયેલા છો અને સમગ્ર પાઠનું રિવિઝન કરી છે એટલે તમને એવું લાગશે પણ તમારે વિડીયો એકવાર બે વાર તમે જોશો એટલે તમને ખૂબ સરસ રીતના સમજાઈ જશે ઓ થ્રી ઓ પ્લસ ઓ પ્લસ ઓ અથવા ઓ ટુ પ્લસ ઓ ઓક્સિજન પ્લસ વન એક ઓક્સિજનનો અણુ સાથે પરમાણુ સાથે એક આપણને ઓ થ્રી બને છે જેને આપણે કહીશું ઓઝોન અને ઓઝોનનું પૃથ્વી ઉપર એટલું મહત્વ છે આજે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આપણી સુધી પાર જામ જેને ગુજરાતીમાં એ આપણી સુધી પહોંચતા નથી ને આપણી ચામડીના અવક્ષયના અવક્ષયને આપણને બચાવે છે અવક્ષય એટલે શું એ પણ આપણે આની અંદર જોઈશું ઓથ્રી ઓથ્રી વિશે મેં સામાન્ય માહિતી લખી છે એક કુદરતી વાયુ છે ઓક્સિજનના ત્રણ પરમાણુથી બનેલો છે રંગ વાદલી અને તીવ્ર ગંધર આવે તમને ખ્યાલ આવી જાય કે ઓઝોન છે અને રંગ વાદળી છે સૂર્યના વિકીનો ઓ ટુનો અણુઓનો વિભેદ થઈને સ્વતંત્ર ઓ પરમાણુ બને છે જ્યારે પાર સૂર્યના કહેનો હોય છે ઓન વિભાજન કંઈક સ્વતંત્ર ઓ બને એ ઓ ટુ સાથે જોડાય વિભેદિત સ્વતંત્ર ઓ એક પરમાણુ બને છે અને એ ઓ ટુ સાથે જોડાય એટલે ઓ થ્રી બને છે આવી રીતના ઓ ટુનું મેં આપ્યું છે ઓ ટુ અને ઓ થ્રીનું મેં હું કામ સામે સામે તમને એક જાતનું આમ જોઈને તો મેં એક પ્રકારે એક પ્રકારે મેં તમને તફાવત જ પડ્યું શું કામ કારણ કે ઓ થ્રી અને ઓટુ તમને ખબર પડે અને ઘણા ઓ થ્રીને ઓ ટુ સમજે છે ઓ એટલે ઓક્સિજન જ તેમ જ નહીં પણ નહીં એક ખાલી પરમાણુ મિત્રો વધે તો કેટલી અસર થાય એ તમને આની અંદર દેખાય છે ઓકે તો એ તમને ખ્યાલ આવી જાય તો ઓ થ્રી કુદરતી વાયુ ઓક્સિજનના ત્રણ પરમાણુથી બનેલો રંગ વાદળી

ડાયરેક્ટ જે આપણી પાસે આવે ને કિરણો તો અત્યારે જે તાપમાન છે ને દોઢું તાપમાન હોય એમ કહેવાય અત્યારે સામાન્ય તાપમાન આપણે પાંત્રીસથી પિસ્તાલી હોય તો ડોઢું એટલે વિચાર કરો પચાસથી અપ તાપમાન થાય ને આપણું ચામડી સહનત ન કરી કે પિસ્તાલી અપ સહનત કરી શકતી એટલે પૃથ્વીની સપાટીથી પંદરથી પાંત્રીસ કિલોમીટરના વચ્ચે ઓઝોનની જે સાંદ્રતા આવે એના કારણે એ સૂર્યના હાનિકારક પારજન શોષી લે છે અને તાપમાન અડધું કરી નાખે છે અને પછી આપણા સુધી આવવા દે છે આ ઓઝોન સ્તર ઓઝોન સ્તરમાં ગાબડા પડતા જાય છે અને એ વિશ્વ માટે સમગ્ર કોઈ દેશ માટે ને સમગ્ર વિશ્વ માટે આ એક બહુ મોટો ચિંતાનો વિષય છે જો આવું ન થાય તો અવક્ષયના એક કારણો થાય અવક્ષય ક્લોરોફ્લોરો કાર્બન ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું કારણ શું અવક્ષય થવાનું કારણ શું મેં વચ્ચે ને અવક્ષય થાય તો કેટલું નુકસાન થાય અવક્ષય એટલે ઓઝોન સ્તરમાં ગાબડા પડવા શું કામ થાય તો તમારે ક્લોરોફ્લોરો કાર્બન નામનો જે વાયુ છે ખાસ કરીને રેફ્રિજરેટરમાં ને એમાં હવે તો રેફ્રિજરેટર એવા બનાવવામાં આવતા નથી પણ તો એ ઉત્પાદક તો અત્યારે એટલી બધી આપણે ભ્રષ્ટાચાર નીતિ ચાલે છે એટલે એ થાય જ છે કૃત્રિમ રસાયણનો વધતો જે ઉપયોગ છે જેમાં ખાસ કરીને સીએફસી સીએફસી શું આવી શું ઘટના બને છે આખી ઘટનાઓ આને આ તમને આખી સમજાવવું તો સીએફસી વાયુ છે એમાંથી ક્લોરીન મુક્ત થાય છે શું મુક્ત થાય છે ક્લોરીન ક્લોરીન તમે સાંભળેલું હોય છે એ સીએફસીમાંથી ક્લોરીન મુક્ત થાય છે અને એ ક્લોરીન ઈ છે ને ઓ થ્રીમાંથી એટલે ઓઝોનને ઓક્સિજન અને એમાંથી ઓને છૂટું પાડી દે છે તમને નવાય લાગશે એક ક્લોરીનનો એક સામાન્ય કણ હોય ને એ એક લાખ કરતાં ઓઝોન સ્તરના કણ છૂટા પાડે એક લાખ કરતાં વધારે મેં તો કાંઈક દસ લાખે વાંચેલું છે પણ એક લાખ તો આપણી પુસ્તકમાં શરૂઆતમાં આવતું જૂના પુસ્તકમાં એટલે હું તમને પુસ્તકીય માહિતી આપું એક લાખ કરતાં વધારે ઓઝોન સ્તરમાં ક્લોરીન છૂટો ક્યાં ખાસ કરીને જોવા મળે છે ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસીનું પૂરું નામ યાદ રાખવાનું ક્લોરો ફ્લોરો કાર્બન અઢારસો ને ઓગણીસો ને માં સોરી ઓગણીસો ને ની અંદર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુ એન ઈ એનું પૂરું નામ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એના દ્વારા સીએફસીનું ઉત્પાદન ઓગણીસો માં જે લેવલ હતું આ છે ને ઓગણીસો ચોર્યાસીમાં આના ફોટા બહાર આવ્યા હતા નાસાવાળાએ ફોટા પાડ્યા હતા અને એ ફોટા ઉપર ખબર પડી કે ઓહો ઓઝોન સ્તરમાં તો આટલું મોટું ગાબડું પડ્યું એ ફોટા તમારી ચોપડીની અંદર આપેલા છે ત્યારે ખબર પડી અને ત્યારે એણે નક્કી કર્યું કે ઓગણીસો છ્યાસીના સ્તર પ્રમાણે સીમિત જ રાખવાની હવે આને વધારવાનો નથી આટલું જ માપદંડ હોવો જોઈએ અને જો આવું થાય નહીં તો મિત્રો અવક્ષયના પરિણામો ભોગવવા પડે આપણે બધાએ ત્વચાના કેન્સર વધે જીવનશૈલીમાં કેટલા બધા પ્રકારના બદલાવ આવી જાય ઋતુઓનું પરિવર્તન આવી જાય તાપમાનમાં અસહ્ય વધારો થઈ જાય ટૂંકમાં સજીવ માટે રહેવું જ મુશ્કેલ બને સજીવ માટે જીવવું જ મુશ્કેલ બને એવા કારણો આની અંદર આપણને જોવા મળે તો આ આખા તમારા ચેપ્ટરનું અહીંયા આપણે રિવિઝન કર્યું ઝડપથી રિવિઝનનું રિવિઝન આપણે કરી કેમ કે એકવાર આ પાર્ટના રોકડા માર્ગ છે ને જાવાત ન જોવે આ પાર્ટના તમારા જે બોર્ડના રોકડા માર્ગ છે જાવાત ન જોવે ચેપ્ટર નંબર પંદર આપણું પર્યાવરણ પહેલાં આપણે પર્યાવરણની ડેફિનેશન જોઈ એની માહિતી લીધી તંત્રના ભાગ કુદરતી ન્યૂસન તંત્ર કુદરતી ન્યૂસન તંત્ર ત્યારબાદ ન્યૂસન તંત્રના ઘટકો જૈવિક અને અજૈવિક જૈવિક ઘટકોમાં ઉત્પાદક ઉપભોક્તા અને વિઘટકો ત્યારબાદ ઉત્પાદકની ડેફિનેશન ઉપભોક્તાની ડેફિનેશન વિઘટકો ત્યારબાદ અજૈવિક વિઘટકો એના તમામ ભાગો ત્યારબાદ આહાર શૃંખલા એ તમામ ભાગો ત્યારબાદ આહાર ઝાળ ઈ તમામની આખી બાબતો એની રચના પોષક સ્તર જૈવિક વિશાલન ને એ આખી બાબત ઓઝોન સ્તરના ઓ ટુ ઓ થ્રીમાં શું ફેરશે એ ઓઝોન અને અવક્ષયના કારણો અને અવક્ષયના પરિણામો મિત્રો તમારે દરેક બાળકો જે ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે તમારે આ તમામ ચૌદ ચૌદ સ્લાઇડમાં જેમ લખેલું છે ને એ જ પ્રમાણે તમારે હોમવર્ક કરવાનું છે જેમ આ સ્લાઇડમાં લખેલું છે પહેલી સ્લાઇડથી શરૂ કરીને બધી સ્લાઇડ તમારે આ જ પ્રમાણે લખવાની છે એક એક સ્લાઇડમાં જે પ્રમાણે લખ્યું છે ને એ જ પ્રમાણે તમારે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું રહેશે અસ્તુ ચેનલ ફરીથી સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમને કાંઈ જે પ્રશ્ન હોય તે કોમેન્ટમાં લખજો નમસ્તે